तो जे रीते हवामान विभाग द्वारा जाहेरात करवामां आवी छे कि एक सप्ताह मोडो वरसाद पड़शे अने तेने ज लईने राज्य सरकार द्वारा कामगीरी शुरू करवामां आवी छे। चोमासाने लईने राज्य सरकारे कामगीरी शुरू करी छे। मुख्य सचिवना अध्यक्ष स्थाने बैठक मळी हती अने केवा प्रकारनी कामगीरी करवामां आवशे ते विशे चर्चा करवामां आवी। वीडियो कॉन्फरन्सना माध्यमथी आ बैठक योजाई हती। प्री मॉन्सून तैयारीओ शुरू करवा अनुरोध कर्यो અને કામગીરીમાં માસ્ક સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત જાળવવું આવશ્યક રીતે રહેશે। તો ચોમાસાને લઈને રાજ્ય સરકારે કામગીરી શરૂ કરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અરુણ શાહ આપણી સાથે જોડાયા છે। અરુણ, રાજ્યમાં જો કે ચોમાસું એક સપ્તાહ મોડું પડવાનું છે અને તેને જ લઈને જે પ્રી મોન્સૂન કામગીરી છે તેને લઈને બેઠકો શરૂ થઈ ચૂકી છે, રાજ્યમાં કામગીરી શરૂ કરવામાં આવી? સોનલ, એક બાજુ જોઈએ તો જે રીતે કોરોના વાયરસ અને બીજી બાજુ જોઈએ તો જે રીતે હવામાન વિભાગ દ્વારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે, ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ 21 જૂનથી ચોમાસુંનો વિધિવત રીતે પ્રારંભ થશે। મહત્ત્વપૂર્ણ રીતે જોઈએ તો એક બાજુ કોરોના વાયરસને નિયંત્રણમાં લેવાની કામગીરી, બીજી બાજુ ચોમાસામાં પૂર અને વાવાઝોડા જેવી સંભવિત પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કયા આગોતરા પગલાં લઈ શકાય તેના સંદર્ભમાં આજે જે બેઠક યોજવામાં આવી હતી તે મહત્ત્વપૂર્ણ સાબિત થશે। મહત્ત્વપૂર્ણ રીતે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને એટલે કે અનિલ મુકિમના અધ્યક્ષસ્થાને આ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજવામાં આવી હતી, જ્યાં સુધી ગુજરાતમાં ચોમાસાને લાગે વળગે ત્યાં સુધી સરેરાશ રીતે જોઈએ તો ગુજરાતમાં ચોમાસું સારું રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે અને મહત્ત્વપૂર્ણ રીતે 96 થી 104% જેટલો વરસાદ થશે તે આગાહી પણ કરી છે। આમ છતાં જોઈએ તો જે રીતે વધુ પડતો વરસાદ થાય અને પૂર અને વાવાઝોડી જેવી સંભવિત પરિસ્થિતિ સર્જાય તો તકેદારીના પગલાંરૂપે ને ખાસ કરીને પાણી ભરાઈ જવા, ભૂવા પડવા, રસ્તામાં જે રીતે ખાડા પડી જવા તેવા તમામ પ્રકારના જે પગલાં જ્યારે પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે તે પરિસ્થિતિ સંદર્ભે કયા કયા સાધનોની આવશ્યકતા રહેશે, કયા કયા સ્થળ ઉપર આ પ્રકારની સમસ્યા સર્જાઈ શકે છે તે સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને રાહત અને બચાવ કામગીરી માટે કેન્દ્રીય એજન્સીઓની પણ મદદ લેવામાં આવે છે, તેથી કેન્દ્રીય એજન્સીઓના વડા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। મહત્ત્વપૂર્ણ રીતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક યોજવામાં આવી હતી અને તેઓએ પણ તેમાં ભાગ લીધો હતો। આ બેઠકમાં ખાસ કરીને જો કેન્દ્રીય એજન્સીઓમાં BSF છે, કોસ્ટગાર્ડ છે, તે લોકોની મહત્ત્વપૂર્ણ સેવા લેવામાં આવે છે અને પરિણામે રાહત બચાવની કામગીરી પણ કેવી રીતે થઈ શકે, કોઈપણ પ્રકારની સંભવિત પરિસ્થિતિને નાથવા માટેના એક્શન પ્લાન સંદર્ભે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્રને સજ્જ રહેવા માટેનો અનુરોધ અનિલ મુકિમ કે જે મુખ્ય સચિવ તરીકે છે તેમના તરફથી વહીવટીતંત્રને પણ કરવામાં આવ્યો છે અને કેન્દ્રીય એજન્સીઓને પણ સતર્ક રહેવા માટેના સૂચના જારી કરવામાં આવી છે। એટલે મહત્ત્વપૂર્ણ રીતે કહી શકાય કે કોરોનાની સાથાની સાથે આ આપત્તિમાં પણ કોઈપણ પરિસ્થિતિ સર્જાય તો તેમાં સામનો કરવા માટે તંત્ર સજ્જ છે, તે માટે આ બેઠક નિર્ણાયક સાબિત છે। અરુણ, આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિગતો બદલ। તો જે રીતે આ સમાચારો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ, પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવશે। અને હવે વાત કરીએ